પારડીમાં બિલ્ડરે વગર પરવાનગીએ ઝાડ કાપતા અકસ્માત પ્રકરણમાં વન વિભાગે દંડ અને ગુનો દાખલ કર્યો. પારડીનગરમાં આવેલ ટેલિફોન એક્સચેન્જની બાજુમાં આવેલ એક બિલ્ડર ઇમરાન તેના બિલ્ડિંગ એપાર્ટમેન્ટનું રિનોવેશન કરવાની કામગીરી ચાલુ કરી હતી, જે બિલ્ડિંગની બાજુમાં આવેલ એક મોટું લીલુંછમ પીપળાના વૃક્ષને વગર જંગલ વિભાગની તેમજ પાલિકાની પરવાનગી ન લઈ સવારે ગતરોજ ઝાડ કાપવાની કામગીરી શરૂ કરી હતી, જેમાં વૃક્ષની તોતિંગ ડાળી એક ગરીબ આદિવાસી બે ભાઈઓના બાઇક પર જતા હતા તે સમયે તેઓ પર પડતા બંનેને ઈજા પહોંચી હતી, જે પ્રકરણમાં પારડી વન વિભાગના અધિકારી ચાવડા સાહેબ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી બિલ્ડર સામે જંગલ નિયમની મુજબની કાર્યવાહીમાં 2000 નો દંડ તેમજ બિલ્ડર સામે ગુનો દાખલ કર્યો હતો, જેની તમામ જાણકારી જંગલ વિભાગના અધિકારી ચાવડાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવી હતી. ત્યારે આવા લીલા વૃક્ષને કાપવા પહેલા જે તે વ્યક્તિ 100 વખત વિચાર કરે, જેનો સંદેશો સમાજમાં પડે તે બાબતનો દાખલો અહીં જોવા મળ્યો હતો. વન વિભાગના નિયમ મુજબ જે તે વૃક્ષ કાપવા પહેલા નજીકના અધિકારીની પરવાનગી લેવાની હોય છે, ત્યારબાદ જ વૃક્ષનું નિકંદન કરવાનું હોય છે, જેમાં પણ એક વૃક્ષના નિકંદન પાછળ 100 વૃક્ષ રોપવાનો સંદેશો 2 દિવસ અગાઉ જ પારડીના મામલતદાર યાસ્મીન શેખે વૃક્ષ કાપવાની પરવાનગી માટે આવેલ અરજદાર સરપંચને 100 વૃક્ષ રોપવા બાદ 1 વૃક્ષ કાપવાની પરવાનગી આપી હતી. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.